હલો સ્ટુડન્ટ્સ, કેમ છો વિદ્યાર્થી મિત્રો? આપણે ધોરણ 5 સબ્જેક્ટ ઇંગ્લિશ, જેમાં લાસ્ટ વિડીયોમાં લિટલ સ્ટેપ 3, 7, 8 એન્ડ 9, જેમાં એક્ટિવિટી 2 ડ્રીમિંગ સ્ક્વારલ એ વિશે અભ્યાસ કર્યો હતો. હવે આજે આપણે લિટલ સ્ટેપ 3માં ઇંગ્લિશ ગ્રામર, જેનો ટોપિક છે હેવ અને હેઝ, તેના વિશે અભ્યાસ કરીશું. લિટલ સ્ટેપ 3, 7, 8 અને 9, જેમાં ગ્રામરનો ટોપિક આપેલો છે હેવ અને હેઝ. તો ફર્સ્ટ, તો હેવ અને હેઝ એ ટુ બીના વર્તમાનકાળના રૂપ છે, એટલે કે મોસ્ટ ઓફ એનો વર્તમાનકાળમાં જ ઉપયોગ થાય છે. હેવ કે હેઝનો અર્થ ની પાસે હોવું, એટલે કે માલિકી દર્શાવે છે. સપોઝ કે આપણી પાસે કોઈ વસ્તુ છે અને એ વસ્તુ આપણી પોતાની છે, તો આપણે ઇંગ્લિશમાં એક્સપ્લેન કરવા માટે વર્તમાનકાળમાં હેવ કે હેઝનો અર્થ, એટલે કે એનો ઉપયોગ કરવો જરૂરી છે. જે રીતે એમ ઇઝ આર વપરાય વર્તમાનકાળમાં, એ જ રીતે હેવ અને હેઝનો ઉપયોગ થાય છે. પણ હેવ અને હેઝનો અર્થ ની પાસે હોવું એવો થાય છે. તો નીચે જુઓ, કોષ્ટક આપેલું છે જેમાં સર્વનામ આપેલા છે, એકવચન, બહુવચન. હવે કોષ્ટકમાં એકવચનમાં પહેલો પુરુષ એટલે કે વ્યક્તિ પોતે, એટલે કે આપણે પોતે, તો હું એટલે કે આઈ. તો આઈ સાથે ટુ બીના જે વર્તમાનકાળના રૂપ છે હેવ અને હેઝ, તેમાંથી આવશે હેવ, આઈ હેવ, મારી પાસે. આઈ સાથે એક વચનમાં હેવનો જ ઉપયોગ થાય. હવે એની સામે એનું બહુવચન છે વી, તો વી સાથે પણ હેવનો જ ઉપયોગ થાય, જેનો અર્થ થાય અમારી પાસે, મારી પાસે, અમારી પાસે. હવે છે બીજો પુરુષ, એટલે કે સામેની વ્યક્તિ જેની સાથે આપણે વાત કરીએ, બીજો પુરુષ થાય, એટલે કે યુ. યુ સાથે ટુ બીનું રૂપ આવશે હેવ, એટલે કે અર્થ થાય તારી પાસે. અને એની સામે એનું બહુવચનમાં યુ જ આવે સર્વનામ, અને યુ સાથે પણ હેવનો જ ઉપયોગ થાય. એટલે કે બીજો પુરુષ એક વચન હોય કે બહુવચન, તેની સાથે હેવનો જ ઉપયોગ થાય છે, પણ અર્થ એનો વચન પ્રમાણે કરવાનો. આ એક વચન છે તો તારી પાસે, અને આ બહુવચન છે તો તમારી પાસે. હવે ત્રીજો પુરુષ એક વચન. ત્રીજો પુરુષ એટલે બે વ્યક્તિ ભેગી થઈ અન્ય વિશે વાતચીત કરે, ત્રીજો પુરુષ બને. હવે છોકરો હોય તો હી, છોકરી હોય તો શી, અને નિર્જીવ વસ્તુ, પ્રાણી, પદાર્થ, વનસ્પતિ હોય તો ઇટ. હવે તેની સાથે ટુ બીના વર્તમાનકાળના રૂપ હેવ અને હેઝમાંથી આવશે હેઝ. માત્ર ત્રીજો પુરુષ એકવચન હોય તેમાં જ હેઝનો ઉપયોગ થાય છે. હવે એનો અર્થ થાય હી હેઝ એટલે તેની પાસે, શી હેઝ એટલે તેણીની પાસે અથવા તેની પાસે, અને ઇટ હેઝ એટલે તેની પાસે. હવે એની સામે એનું બહુવચન છે ધે. હી, શી કે ઇટ હોય સર્વનામ, તો એનું બહુવચન થાય ધે, અને ધે સાથે રૂપ આવશે હેવ, જેનો અર્થ થાય તેઓની પાસે. તો હેવ અને હેઝ ટોપિકમાં આ કોષ્ટક ખાસ યાદ રાખવું જરૂરી છે, કે કયા સર્વનામ સાથે હેવ આવે અને કયા સર્વનામ સાથે હેઝ આવે. તો આ વિદ્યાર્થી મિત્રો, તમારે પ્રોનાઉનની સાથે ટુ બીના જે આ રૂપ આપેલા છે હેવ અને હેઝ, એનું જે આ કોષ્ટક છે એ ખાસ યાદ રાખવું જરૂરી છે. આઈ, યુ, વી અને ધે, તેની સાથે હેવનો જ ઉપયોગ થાય, અને ત્રીજો પુરુષ એક વચન એટલે કે હી, શી અને ઇટ, તેની સાથે હંમેશા હેઝનો જ ઉપયોગ થાય.
आई हेव, यू हेव, ही शी अने इट हेज, अने बहुवचन में वी हेव, यू हेव अने दे हेव। हवे आ सर्वनाम साथे हेव अने हेजनो उपयोग करी नीचे केटलाक एक्जाम्पल एक्सप्लेन करेला छे। तो चलो आपणे एक्जाम्पलनो अभ्यास करी। आई हेव अ बेग। आई हेव एटले मारी पासे, मालिकी दर्शाव छे। मारी पासे बेग छे। ही हेज अ बॉल। ही हेज एटले तेनी पासे, बॉल एटले दड़ो, तेनी पासे दड़ो छे। यू हेव एन अम्ब्रेला। तारी पासे छत्री छे। एक वचन में सेंटेन्स, तारी पासे छत्री छे। दे हेव बुक्स। तेओनी पासे चोपड़ीओ छे। वी हेव टॉयस। अमारी पासे रमकड़ा छे। तो एक थी पांच सेंटेन्स में सर्वनामनी साथे टू बी ना रूप हेव अने हेज नो एक्सप्लेन करेला छे। बहुवचन हो तो जे मालिकी आपेली से वस्तुनी ते पण बहुवचन में ज आवशे। अने जो वस्तु एक वचन में होय, धारो कि यू साथे बहुवचन में हेव ज आवे अने एक वचन में पण हेव ज आवे। पण जो वस्तु एक वचन में आपेली होय तो अर्थ करवानो एक वचन में। हवे यू हेव अम्ब्रेलाज आपेलू हते तो तारीनी जग्याए तमारी पासे थत, कारण के अम्ब्रेलाज एटले बहुवचन थाय। तो आपणे गुजरातीमां अर्थ पण तारीनी जग्याए तमारी पासे छत्रीओ छे। એટલે વસ્તુ ખાસ ધ્યાનમાં લેવાની કે એક વચનમાં છે કે બહુવચનમાં, કારણ કે યુ સાથે એક વચનમાં પણ હેવ જ આવે અને બહુવચનમાં પણ હેવ જ આવે, જેમ કે કોષ્ટકમાં આપેલું છે એ મુજબ। હવે નીચે લાસ્ટમાં યાદ રાખવા જેવી બાબત એક્સપ્લેન કરેલી છે। આઈ, યુ, વી, ધે સાથે હેવનો ઉપયોગ થાય છે અને હી શી ઈટ એટલે કે ત્રીજો પુરુષ એકવચન તેની સાથે હેઝનો ઉપયોગ થાય છે। તો આ બાબત તમારે ખાસ યાદ રાખવી જરૂરી છે કે આઈ, યુ, વી, ધે આ સર્વનામ આપેલા હોય તો તેની સાથે હેવનો જ ઉપયોગ થાય અને હી, શી અને ઈટ સાથે હેઝનો ઉપયોગ થાય। જો આ બાબત તમે યાદ રાખો તો તમને હેવ અને હેઝ વિશે સેન્ટેન્સ બનાવતા આવડે કે કયા સર્વનામ સાથે કયું રૂપ વપરાય। એટલે તમારે આ જે કોષ્ટક આપેલું છે એ ખાસ યાદ રાખવું જરૂરી છે। હવે નેક્સ્ટ આપણે હેવ અને હેઝને રિલેટેડ એક્સરસાઇઝ આપેલી છે તેના વિશે અભ્યાસ કરીશું। હવે નેક્સ્ટ હેવ અને હેઝ ટોપિક વિશે જે આપણે અભ્યાસ કર્યો તેને રિલેટેડ ખાલી જગ્યા આપેલી છે। તો સૂચના છે હેવ કે હેઝ વડે ખાલી જગ્યા પૂરો। ફર્સ્ટ છે યુ, ખાલી જગ્યા અ પેન। હવે યુ સાથે ટુ બીનું રૂપ આવશે હેવ, તો ખાલી જગ્યામાં જવાબ આવશે હેવ। ત્યારબાદ સેકન્ડ, ધ એલિફન્ટ ખાલી જગ્યા બિગ ઇયર્સ। હવે ધ એલિફન્ટ એની સાથે સર્વનામ વપરાય ઇટ, ઇટ સાથે આવે હેઝ, તો ખાલી જગ્યામાં આવશે હેઝ। આઈ, ખાલી જગ્યા રેડ બલૂન, આઈ સાથે હેવ આવે, મારી પાસે લાલ બલૂન એટલે કે ફુગ્ગો છે। હી, ખાલી જગ્યા ન્યૂ બુક, હી સાથે હેઝ વપરાય, તેની પાસે નવી ચોપડી છે। શી, ખાલી જગ્યા ટોયસ, શી હેઝ ટોયસ, તેની પાસે રમકડા છે। વસ્તુ બહુવચનમાં છે પણ કર્તા એક જ વચનમાં છે, એટલે આપણે કર્તા ધ્યાનમાં લઈને જવાબ લખવાનો છે। મોહન, ખાલી જગ્યા ટ્રેક્ટર, મોહન એટલે હી, હી સાથે આવે હેઝ। મિસ્ટર વ્યાસ હેઝ અ સ્કૂટર, મિસ્ટર વ્યાસ એટલે મેલ એટલે કે પુરુષ છે,
तो एनी साथे आवे ही अने ही साथे आवे हैस। आई खाली जग्या चॉक्स, आई साथे वपराय हैव। मिसिस पंडिया खाली जग्या एन अम्ब्रेला, मिसिस पंडिया एटले शी, एनी साथे आवसे हैस। पूजा खाली जग्या एन ऑरेंज, पूजा हैस एन ऑरेंज। खाली जग्या छे द मंकी, खाली जग्या लॉन्ग टेल, मंकी एटले प्राणी, एना माटे सर्वनाम वपराय ईट, तो ईट साथे आवे हैस। यू खाली जग्या मैंगोस, यू साथे वपराय हैव। ध काव खाली जग्या बिग हॉर्न्स, काव एटले प्राणी छे अने प्राणी माटे सर्वनाम वपराय ईट, तो ईट साथे आवे हैस। आई खाली जग्या कार, आई साथे हैव आवे, मारी पासे कार छे। अने लास्ट खाली जग्या छे शी, खाली जग्या पर्स, शी साथे वपराय हैस, तेनी पासे पाकिट छे। तो आपणे जे 1 થી 15 खाली जग्या हैव अने हैसनो उपयोग करीने एक्सप्लेन करी। तमारे तमारी नोटबुकमां आज रीते सूचना लखीने सारा अक्षरे वारा फरती 1 થી 15 खाली जग्या लखवानी छे। हवे नेक्स्ट आपणे जे न्यू टॉपिक छे तेना विषे अभ्यास करीशुं। लिटल स्टेप 3 ग्रामरमां बीजो टॉपिक छे ध प्रेजेंट कंटीन्यूअस टेन्स, एटले के चालू वर्तमान काल। आपणे सीम्पल प्रेजेंट टेन्स विषे अभ्यास करी गया छे। હવે આપણે ચાલુ વર્તમાનકાળ એટલે કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ વિશે અભ્યાસ કરવાનો છે। તો આ કાળનો ઉપયોગ ક્યારે થાય? બોલતી વખતે જે ક્રિયા હાલમાં ચાલુ જ છે અથવા થઈ રહી છે, બોલતી વખતે જે ક્રિયા ચાલુ છે અથવા થઈ રહી છે તે દર્શાવવા ચાલુ વર્તમાનકાળનો ઉપયોગ થાય છે। હવે એમાં વાક્ય રચના કયા પ્રકારની આવે તે જુઓ। કરતા એટલે કે જે ક્રિયા કરે તે, પ્લસ એમ ઇઝ કે આર, ટુ બીના રૂપ છે વર્તમાનકાળના, અને એની સાથે આવે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, એટલે જે ક્રિયાપદ આપેલું હોય તેને આઈએનજી પ્રત્યે લગાવીને લખવામાં આવે છે। તો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં આ રીતની વાક્ય રચના બને છે। તો એક્ઝામ્પલ જોઈએ તો ખ્યાલ આવશે। ફર્સ્ટ છે આઈ એમ પ્લેઇંગ ટેનિસ નાવ, નાવ એટલે અત્યારે। હવે જુઓ એમાં વાક્ય રચના મુજબ ફર્સ્ટ છે કરતા એટલે કે આઈ, આઈ સાથે ટુ બીનું રૂપ આવે એમ, ક્રિયાપદ છે પ્લે, હવે પ્લે સાથે પ્રત્યય લગાવેલો છે આઈએનજી એટલે એમ પ્લેઇંગ ટેનિસ નાવ, નાવ એ ચાલુ વર્તમાનકાળ દર્શાવે છે એટલે કે અત્યારે, હું અત્યારે ટેનિસ રમી રહી છું। રાજ ઇઝ ઇટિંગ એન એપલ, રાજ કરતા છે, હી સાથે આવે ઇઝ અને તેની સાથે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ છે ઇટિંગ એન એપલ, રાજ સફરજન ખાઈ રહ્યો છે। વી આર લર્નિંગ ઇંગ્લિશ, વી એ બહુવચન છે, પહેલો પુરુષ બહુવચન, અને એની સાથે બહુવચનમાં આવે આર, લર્ન ક્રિયાપદ સાથે આઈએનજી લગાવેલું છે, તો વી આર લર્નિંગ ઇંગ્લિશ, અમે અંગ્રેજી શીખી રહ્યા છે। આ દરેક ઉદાહરણમાં ક્રિયા અત્યારે ચાલુ જ છે એટલે થઈ રહી છે, તો એ દર્શાવવા આઈએનજી રૂપવાળું ક્રિયાપદ યુઝ કરેલું છે, તે પણ ટુ બીના રૂપ સાથે। તમે ક્રિયાપદ લખો પણ ટુ બીના રૂપ આગળ સર્વનામ પ્રમાણે લખવા જરૂરી છે। તો ઉપરના ઉદાહરણમાં એમ ઇઝ આર સાથે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ ચાલુ વર્તમાનકાળ દર્શાવે છે, એટલે જો ક્રિયાપદને આઈએનજી હોય
અને ટુ બીના વર્તમાનકાળના રૂપ હોય તો એ વાક્ય ચાલુ વર્તમાનકાળ દર્શાવે છે. હવે ત્યારબાદ ચાલુ વર્તમાનકાળમાં જ્યારે ક્રિયાપદને આઈએનજી લગાવીએ ત્યારે કેટલાક નિયમો યાદ રાખવા જરૂરી છે. તો આપણે ફર્સ્ટ નિયમ વિશે અભ્યાસ કરીએ. ચાલુ વર્તમાનકાળમાં ક્રિયાપદ લખવા માટે જે નિયમો છે તેના વિશે આપણે ડિટેલમાં નેક્સ્ટ વિડીયોમાં અભ્યાસ કરીશું. અત્યારે આપણે ચાલુ વર્તમાનકાળમાં તેની વાક્યરચના અને ઉદાહરણ વિશે માહિતી મેળવી. બાકી જે નિયમો વિશે આપણે ડિટેલમાં સમજૂતી મેળવવાના છે તે નેક્સ્ટ વિડીયોમાં આપણે એક્સપ્લેન કરીશું. અત્યારે જે કંઈ બી સમજૂતી, એક્સરસાઇઝ, ઉદાહરણ વિશે આપણે એક્સપ્લેન કરેલું છે તે તમારે ઇંગ્લિશની નોટબુકની અંદર સારા અક્ષરે આ જ રીતે હેડિંગ અહીંયા તારીખ અને વાર લખીને ઇંગ્લિશની નોટબુકમાં જ લખવાનું રહેશે. બાકીનો અભ્યાસ આવતા વિડીયોમાં કરીશું. ઓકે.